जुओ तो तीन पेंसिल ले लो जुड़े पेपर ले लो रखे रखो मड़ो। हमें मैं तुमने एक्सरसाइज आपी थी आखी अने पर्पज भी आपी थी स्पीड मारो के बेलरू तो युगोस्लाविया छे युगोस्लाविया नी जन्म कुंडली छे आ बधी परदेश थी कुंडलीओ जाय होय त्यारे अमुक अमुक इम्पोर्टंट इवेंट ने अनुलक्षीने एनी जन्म कुंडली बनावामां आवे તો અહીંયા આગળ આ યુગોસ્લાવિયાની કુંડળી છે તારીખ 31/1/1946 એની કુંડળી તૈયાર આપી છે વેસ્ટર્ન સિસ્ટમમાં આપણે એના મૂન છે 13, 49 તો 26 તો 13 અને 49માંથી તે વખતના અહીંના 1946ના 23 અને 6 23 અને 6 અહીંના બાદ કરો 13 અને 49માં 23 અને 6 બાદ કરો 20 અને 43 બાકી રહેશે સેગિટેરિયસમાં કશું ના આવડે તો તમે લખવા માંડો શું તો બાદબાકી કરવા માંડો તમને તકલીફ પડશે પછી બીજું કશું ના કરો તમે એક્સરસાઇઝ નંબર લખો 5 નંબર લખો પહેલાં 580 પેજ 80 0703 એમાં 13, 49 કેપ્રિકોનની નિશાની છે નિશાનીઓ પણ બરાબર ધ્યાન રાખો તમે તો 13, 49 કેપ્રિકોન એ મૂન છે એમાંથી 23 અને 06 અહીંના બાદ કરો તમે સીધી બાદબાકી કરવાની છે અને સ્પીડમાં તમારે કામ કરવાનું છે બાકી રહે હું જવાબ પણ આપી દઉં છું જોડે જોડે કે 20 અને 43 બાકી રહેશે એ 20 અને 43 સેગિટેરિયસ છે એટલે આપણી સિસ્ટમમાં 20 અને 43 સેગિટેરિયસ ચંદ્ર આવ્યો હવે દશાઓ કાઢવી છે તો તમે કોષ્ટકો જુઓ કે દશા કાઢવા માટે શું કરશો તમે તો 20 અને 40 લો પહેલાં 20-40નું ઇક્વિવેલન્ટ આવશે 9 વર્ષ 0 માસ અને 0 દિવસ શુક્ર સેગિટેરિયસ છે મૂન સેગિટેરિયસમાં છે એટલે પહેલા ખાનામાં જોવાનું 20 અને 43 છે એમાંથી એક સેક્શન એટલે 20 અને 40નો 20 અને 40નું ઇક્વિવેલન્ટ તમે જોશો તો 9 વર્ષ 0 માસ 0 દિવસ આવશે હવે 20 અને 40 જે છે બાકી રહ્યા 3 તો 20 અને 40માં 3 ઉમેરો પ્લસ તમે 3 કરો તો 20 અને 43 થાય તો 20 અને 40 પ્લસ 3 તો 20 અને 43 3 મિનિટ છે 3 મિનિટના શુક્રમાં કેટલા દિવસ તો 3 મિનિટના ખાનામાં તમે ચેક કરશો ટેબલમાં તો તમને 27 દિવસ મળશે 9 દિવસ 0 માસ 0 ડે એમાંથી 27 દિવસ એમાં પ્લસ કરવાના કેમ પ્લસ કરવાના 20 અને 40ના રિઝલ્ટમાં 3 મિનિટ ઉમેરવાની છે પ્લસ કરવાની છે એની વિરુદ્ધ નિયમ યાદ રાખો કે પ્લસની સામે માઇનસ થાય તો 27 દિવસ બાદ કરો તમે તો 3 દિવસ બાકી રહે 11 મહિના આવે અને 8 વર્ષ આવે 8 વર્ષ 11 માસ 3 દિવસ એની બેલેન્સ દશા રહે એ તમે 31/1/46માં એની જન્મ તારીખ છે માની લઈએ યુગોસ્લાવિયાની તો 8 વર્ષ 11 માસ ને 3 દિવસ ઉમેરો તમે ડેટમાં તો 31 ને 3 34 એટલે 4 બાકી રહેશે 11, 12, 13 મહિના થયા એટલે 1 મહિનો બાકી રહે 8 વર્ષમાં 1 વર્ષ ઉમેર્યું એટલે 1955 આવે
4/1/1955 દશામણી ગઈ આગળ વધ્યા કરવાનું. શુક્ર પછી 6 વર્ષની આવે એટલે 1555માં 6 ઉમેરે 1961 આવે, એમાં 10 ઉમેરે ચંદ્રના 1971 આવે, એમાં મંગળના 7 ઉમેરો 1978 આવે, બસ એને બંધ કરી દો તમે. હવે હવે 0704 જ્યોર્જ બુશ, એનો ચંદ્ર કેટલો છે જુઓ. એનો ચંદ્ર છે આપેલો છે તમને 17/46/50 છે લિબ્રામાં, તો 17/46/50 છે. 50 એટલે 30 થી જ્યારે વધારે હોય ત્યારે આખો યુનિટ ઉમેરી દો. અહીંયા આગળ 50 સેકન્ડ છે, 17/46/50 એટલે 17/47 કરી દો. 17/47 મૂળ લિબ્રામાં. 1924માં જન્મ છે, 1924માં જન્મ છે, તો એના અહીંના આવશે 22 અને 48. 22 અને 48 બાદ કરો, 17/47માંથી 22 અને 48 બાદ કરો લિબ્રામાંથી. આ 47 અને 48 છે, સીધા 59 જ આવે. 59 મિનિટ બાકી રહી. 2 અને 4 = 24 ડિગ્રી વર્ગોમાં જશે. 24.59 એક્ઝેક્ટ ચંદ્ર આવ્યો, 24.59 કન્યા. રોહિત સમજાય છે કે નથી સમજાતું? જો હું સ્પીડમાં જઉં છું, તમે કોઈ મહેનત નથી કરી, બધી મહેનત મારે કરવાની. મેં તમને અઠવાડિયા પહેલાં મોકલી આપ્યું કે આ બધું કરજો. અને એક એક અહીનાઉન્સ બંધ ના થાય તમારાથી. તમે 24 દિવસના અહીનાઉન્સ લો, ફરીથી કહો, હવે સ્લો પડી જાઉં. હવે કબૂલ કરી તમે લોકોએ કંઈક મહેનત નથી કરી એટલે મને સંતોષ થયો. જુઓ ફરીથી આ છે ને, હમણાં આ છોકરીઓને થોડું લેક્ચર આપ્યું છે, તમને પછી હું લેક્ચર આપું. હમણાં ફરીથી જુઓ, 17/46/50 સેકન્ડ છે. જો હંમેશા 30 સેકન્ડથી વધારે હોય તો આખી મિનિટ લઈ લેવાની, 30 થી ઓછી હોય છોડી દેવાની, એક નિયમ રાખી દો. તો અહીં આગળ આપણે 17 ને ફરીથી જો ધ્યાન રાખજો, લોકો નહીં જણા. 17/47 લિબ્રામાં ચંદ્ર છે. 1924નું ટેબલ તમે જોશો ને હરિનું, તો એમાં આવશે તમારે 23/6 અને 22/48. તો 22/48 બાદ કરો, 17/47 22/48 બાદ કરો, 60 લઈ આવો, 60 ને 47 સરવાળો કરો, તો એમાંથી 48 બાદ કરશો એટલે 59 બાકી રહેશે સીધા જ. હવે અહીં આગળ 16 રહ્યા બાકી, 16 ને બીજા 30 લઈ આવો, તો એમાંથી 22 બાદ કરો, 24 બાકી રહ્યા. તો 24 ડિગ્રી અને 59 મિનિટ એ આવ્યું કન્યા રાશિનું ચંદ્ર આવ્યો. બરાબર છે આટલું? હવે હવે જુઓ, આમાં એક સિદ્ધું જુઓ, એ તમને નિયમ થોડા આવડી જશે એટલા માટે કે 24 અને 59 છે તો 25નું ટેબલ આપેલું જ છે. તમે ટેબલ જુઓ, 25નું પૂરો મુકરતી 25નું ટેબલ, 25નું ટેબલ અને કન્યા રાશિ. 25ના ટેબલમાં કન્યા રાશિમાં જશો તમે તો ગુરુના 10 વર્ષ બાકી રહેશે. જુઓ 25મીના ટેબલમાં 10 વર્ષ 0 માસ 0 દિવસ છે કે નથી અંદર, એક મિનિટ તમે ચેક કરી લો છે કે નથી. પેજ નંબર 121 ઉપર જાઓ બુકના, એમાં 25નો આંકડો જુઓ, 11/2 એક્સરસાઇઝ 25નો આંકડો જુઓ. પછી કન્યા છે, કન્યા
કન્યા છે એટલે બીજો સેક્શન આવશે, બીજા છે કન્યા છે મૂન ઇન ટોરસ વર્ગો એન્ડ કેપ્રિકોન, સેકન્ડ સેક્શનમાં 25 ની સામે જુઓ. શું થયું? મેં ભૂલ કરી છે, હું સીધો પહેલામાં ગયો છું. ઓકે, માફ કરો. તો 6 વર્ષ 1 માસ અને 15 દિવસ, 25માં આવશે 6 વર્ષ 1 માસ અને 15 દિવસ. મંગળ છે ને, મંગળ ઉપર કરવાની છે. 1 મિનિટ બાદ કરવાની. આપણે 25 નું રિઝલ્ટ જોયું, આપણે 24:59 છે, 1 મિનિટ બાદ કરવાની છે. અને તો એની સામે અહીં જો બાદ કરીએ છીએ તો રિઝલ્ટ જે આવે એને પ્લસ કરી દેવાનું છે. તો 1 દિવસનો મંગળ કેટલો આવશે? 1 દિવસનો મંગળ આવશે 3 દિવસ. તો આમાં 6 1 15માં 3 આવ્યા, ઉમેરાવ અને બાદબાકી કરવાની. પહેલામાં માઇનસ છે, નહીં ઉમેરો. પહેલામાં માઇનસ કર્યો, 1 માઇનસ કર્યો છે, તો અહીં આગળ પ્લસ કરો. 15 3 18, 6 1 18. આ મંગળના બાકીના વર્ષ રહ્યા. એની જન્મ તારીખ છે 12/6/24. બાર છ ચોવીસમાં 6 વર્ષ મૂકો 24 ની નીચે, મહિના 6 ની નીચે બીજો 1 મૂકો અને 18 દિવસ મૂકો. 18 ને 12 ત્રીસ તારીખ મૂકી દો. 6 ને 1 7, 7 મહિના મૂકો. અને 1930 મંગળની દશા 1930 સુધી ચાલશે. 30મી જુલાઈથી 1930 સુધી ચાલે મંગળ. મંગળ પછી રાહુ આવે, 30માં 18 ઉમેરો, તો એ જ તારીખ 30/7/1948 રાહુની આવે. આગળ જવું છે તો 16 વર્ષ ઉમેરો, એ જ તારીખ, એ જ મહિનો અને 18 ઉમેરો. 48માં 16 ઉમેરો, 64 સુધી એની ગુરુની આવશે. 64માં ગુરુ પછી શનિ આવે ને. 1983 સુધી શનિ આવે, એ રીતે પતી ગઈ. મૂકો એક બાજુ. હવે 7/5 જાઓ. 7/5 છે પીટર ધ સેકન્ડ છે. 7/5 જન્મ તારીખે 6/9/23. પેલો 24માં તો આ 23માં છે. અહીંનો છે 22/47. આનો ચંદ્ર છે 11/30. તારાબેન ખબર પડે છે? પેજ નંબર 81 ઉપર પીટર ધ સેકન્ડ છે, એના ગ્રહો આપેલા છે. બધા ગ્રહોમાંથી 22/47 બાદ કરો એટલે બધા ગ્રહો સ્પષ્ટ તમને મળી જાય. પણ અત્યારે આપણે ચંદ્રમાંથી જ ગ્રહ કાઢીએ છીએ. તો સ્પષ્ટ ચંદ્ર કાઢવા માટે 11/30 કર્ક રાશિ છે, બરાબર છે કે નહીં? અને એમાંથી 22/47 બાદ કરો તો 18/43 રિઝલ્ટ આવશે. 30માંથી 47 ના જાય.
એટલે 60 લેવાના, 43 બાકી રહે, અહીં 10 બાકી રહ્યા, બીજા 30 લઈ આવ્યા, 18 બાકી રહ્યા, 18 ને 43 જીમીનીમાં આવે. ખેડાવ્યો 18 ને 43 રિઝલ્ટ આવ્યું. 18 ને 40 નું કન્વર્ઝન લો, 18 ને 40 નું કન્વર્ઝન પેજ નંબર 181 ઉપર છે. આપણે કયું કન્વર્ઝન લીધું? 18 ને 40 નું લીધું. મિથુન રાશિમાં આવે એટલે ત્રીજા સેક્શનમાં આવશે. 18 ને 40 ઇક્વલ ટુ કેટલા? 1, 9 ને 18. રાહુ બાકી રહે છે 1, 9 ને 18. ચેક કરો જો 18 ને 40 ની સામે ત્રીજા સેક્શનમાં શું આવે છે. પેજ 121 18 ને 40 1, 9 ને 18 આવે છે ને. માઇનસ એમાંથી કરો, એમાં 3 ઉમેરો, પાછા 3 મિનિટ છે ને બાકી. એ રાહુની દશા છે. જુઓ રાહુ લખો 1, 9, 18 મિથુનમાં, અને રાહુની છે અહીંયા આગળ 40માં 3 ઉમેરીએ તો 18 ને 43 થયા. 18 ને 43 થયા, અહીં પ્લસ થયા, હવે માઇનસ કરજો તો 3 મિનિટના રાહુના કેટલા દિવસ છે? 24 દિવસ. તો એ 24 દિવસ છે. જુઓ 3 રાહુના સુધી કાઢી બરાબર, એ 24 દિવસ તમે આમાં આની વિરુદ્ધ કરો. અહીં પ્લસ છે તો માઇનસ કરી નાખો તો 18 માંથી 24 જાય એટલે 24 રહે. અહીં આગળ 8 રહેશે બાકી. 1 વર્ષ 8 માસ અને 24 દિવસ એ રિઝલ્ટ આવ્યું એનું. 1 વર્ષ 8 માસ અને 24 દિવસ. હવે 6, 9, 23માં જન્મ છે. 1, 8 અને 24 ઉમેરો. 24 6 30, 9 ને 8 17 એટલે 5, 3 ને 4 ને 5 1925 રાહુની દશા. પછી આગળ ગુરુ શુક્ર, ગુરુ ચંદ્ર, ગુરુ શનિ બુધ. ઓકે, હવે આગળ આગળ લેટ અસ ગો 706 706. અબ્રાહમ નહીં, ડૉક્ટર છે ને, ડૉક્ટર ફ્રાન્ઝો ટુડમન. 7 6 7 6 ડૉક્ટર ટુડમન જે છે એનો ચંદ્ર છે 0020. જુઓ 0020 મકર, મકર સાઇન છે. કેપ્રિકોન, કેપ્રિકોનમાં એનો ચંદ્ર પેજ 81 ઉપર આપ્યો છે 0020. અને 1922માં બર્થ છે એના, એના છે 2246 બાદ કરો. 0020માંથી 2246 બાદ કરશો મકરમાંથી તો 0734 બાકી રહેશે. લખી નાખો 0734 સેગિટેરિયસ. આપણે ઇન્ડિયન સિસ્ટમથી આ ચંદ્ર આવ્યું. હવે 0734 જે છે એનું ઇક્વિવેલન્ટ શોધો તો 7 ને 40 લઈ લો. પહેલાં 7 ને 34ને બદલે 7 ને 40નું ટેબલ લો. 7 ને 40નું ટેબલ શું બતાવે છે? અને ધન છે તો 2/11/21 બતાવે છે. કેતુ 2/11/21 બતાવે છે કે નહીં? 7 ને 40 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એરિઝ, લિયો અને સેગિટેરિયસ. ફર્સ્ટ પોર્શન આવે, ફર્સ્ટ સેક્શનમાં જોશો તમે 7 40ની સામે 2 વર્ષ 11 માસ 21 દિવસ છે.
સાત ને ચાલીસ લીધા આપણે, સાત ચાલીસ નું ટેબલ આપણે જોઈએ છે, સાત ને ચોત્રીસ. માઇનસ સિક્સ કરશો તો સાત ને ચોત્રીસ આવશે, માઇનસ સિક્સ કરો સાત ને ચાલીસ માંથી તો સાત ને ચોત્રીસ નું રિઝલ્ટ આવી ગયું. હવે છ નું ઇક્વિવેલન્ટ શું આવ્યું? એ કેતુ છે. કેતુ જુઓ, છ નું ઇક્વિવેલન્ટ શોધો, પ્લસ કરો. ઓગણીસ છે ને, ઓગણીસ પ્લસ કરો. અહીં માઇનસ કર્યું તો સામે ઓગણીસ પ્લસ કરો. બે અગિયાર એકવીસ, સોરી સોરી, શું કહી કહી જાય, કેતુ છે. અરે કેતુ છે, સાત ને ચાલીસ કેતુ છે. ઉપર લખેલું છે, જોયું છે? હા હા હા, જલ્દી કર જલ્દી કર. હવે હવે જન્મ તારીખ છે, જન્મ તારીખ છે બે અગિયાર એકવીસ, ચૌદ પાંચ બાવીસ છે, સોરી જન્મ તારીખ છે ચૌદ પાંચ બાવીસ. એમાં બે વર્ષ બાર માસ દસ દિવસ ઉમેરો તો ચોવીસ તારીખ આવશે, પાંચ વર્ષ પાંચમો મહિનો અને ઓગણીસો ને પચીસ સુધી ચાલશે કેતુ. એનો કેતુ ચોવીસ પાંચ પચીસ સુધી ચાલે. બરાબર છે. કેમનું છે હવે? સંભળાય છે તારાબેન? સંભળાય છે કે નહીં? બરાબર અવાજ આવે છે? અવાજ મને ખબર નથી પડતી ક્યાંથી આવે છે. એક સેકન્ડ ઉભા રહો. હવે કેમ છે? સારું રહ્યું, થેન્ક યુ. હવે આપણે કોનું કર્યું? હવે આપણે પાછલા પાન ઉપર જઈએ, પેજ 82 ઉપર. અબ્રાહમ લિંકનમાં દુનિયાનો મહાન પુરુષ થઈ ગયો, આ અમેરિકાને આઝાદ કર્યું બ્રિટિશોના હાથમાંથી, અને આપણે આટલા વર્ષો લડવું પડ્યું એમની જોડે. અબ્રાહમ લિંકન 12/2/1809. તમને મેં અક્ષાંશ મોકલી આપ્યા હતા અને એના અહીનાંશ મોકલી આપ્યા હતા જોડે જ હતા. 21/12. તારા બેન સંભળાય છે કે નહીં? 12/12/1809 અબ્રાહમ લિંકન, મૂન 27 ડિગ્રી નો કેપ્રિકોન. એમાંથી 21/12 અહીનાંશ છે, બાદ કરો તમે તો સીધા 5/48 રહેશે. એ સેગિટેરિયસ માં આવ્યું, 5/48 સેગિટેરિયસ. હવે 5/48 સેગિટેરિયસ માં છે તો પહેલો સેક્શન 5/40 નો, 5/40 સેગિટેરિયસ આવશે. એ પણ કેતુ જ આવે છે, જુઓ એ પણ કેતુ જ આવે છે. 5/40 કેતુ, 4 વર્ષ 1 0 માસ 9 દિવસ, 4 0 10, 4 0 0 9. પાંચ ને ચાલીસ શું આવ્યું?
4009 केतुनी दशा केतुनी दशा 4 वर्ष 009 दिवस ओके करवाना छा पी 8 नो डिफरेंस रहो 5 40 અને 8 ઉમેર્યા એટલે સામે વાત કરો 8 નું કન્વર્ઝન 25 દિવસ ઓહો 25 દિવસ તમે વાત કરશો તો 3 વર્ષ 11 માસ અને 14 દિવસ આવશે 3 વર્ષ 11 માસ અને 14 દિવસ હવે એનું રિઝલ્ટ 26 તારીખ જાન્યુઆરી 1813 એ કેતુની દશા આગળ દશાઓ હવે તો ઈઝી પડે કાંટા આવડી જોઈએ ઇમાજિનાઇન આદમ્સ નું જે નેક્સ્ટ આવે છે તમને ઇન્ટરેસ્ટ ન હોય તો હોવું જોઈએ અમેરિકાની The best astrologer of USA. અમેરિકાની એક મહાન એસ્ટ્રોલોજર થઈ ગઈ ઇંગ્લેન્ડમાં મહાન એસ્ટ્રોલોજર થઈ ગયો એલન લિયો ઇંગ્લેન્ડમાં જેમ એલન લિયો થઈ ગયો ફાધર ઓફ વેસ્ટર્ન એસ્ટ્રોલોજી એમ અમેરિકામાં મેડમ એવરીલાઇન આદમ્સ ધ બેસ્ટ એસ્ટ્રોલોજર બની ગઈ બુકો લખી છે એણે એનો જન્મ થયો 8/2/1868 એટલે એના આપણે લઈએ છીએ 8/2/1868 એના અયનાંશ છે 22/1 અને ચંદ્ર છે એનો 21/26 નો કેન્સરમાં 21/26 કેન્સરમાંથી 22/1 બાદ કરો તમે તો 29/25 મિથુન રાશિ આવશે તો 29/25 મિથુન બાદ આવશે બાકી તો મિથુન નું એક્વિવેલન્ટ કરવાનું રહ્યું આપણે શું કરીશું 29/20 લો પહેલા 29/20 નું રિઝલ્ટ શું મળે છે આપણને અને સામા છે મિથુનમાં છે ને ત્રીજો સેક્શન આવશે 4/9/18 સામે ગુરુ દેખાય છે કે નહીં 29 આપણે હેનરી આદમ્સની વાત કરીએ છીએ 29/25 જોઈએ છે એમાંથી 29/20 ઉપર આપણે ટીક કરીએ મિથુન રાશિ છે ત્રીજો સેક્શન 4 વર્ષ 9 માસ ને 18 દિવસ 4 વર્ષ 9 માસ ને 18 દિવસ અહીં પ્લસ કરો 5 29/20 અને પ્લસ 5 એટલે પેલી બાજુ માઇનસ કરો આને તો એ 29/25 થયા 5 નું ઇક્વિવેલન્ટ ગુરુ આવે 1 મહિનો ના 6 મહિનાને 1 દિવસ છે કંઈક એક મહિનો ને 6 દિવસ ઉમેરવાના તો 1 મહિનો ને 6 દિવસ ઉમેરી નાખો કરું છે 4/9/18 4 વર્ષ 4/9/18 માઇનસ કરવાના પ્લસ છે જો ને સામે 29/20 ની અંદર 5 ઉમેરીએ તો 25 થાય ને 29/20 5 ઉમેરીએ તો 25 થાય ને આપણે 25 જોઈએ છે ને તો બાદ કરવાના તો 1 મહિનો અને 6 દિવસ બાદ કરો તો 18 માંથી 6 જાય એટલે 12 દિવસ 9 માંથી 1 જાય તો 8 દિવસ 4 વર્ષ 8 માસ
અને 12 દિવસ આટલા ગુરુના ઉમેરવાના અને એ ઉમેરશો એટલે તમને તારીખ આવશે 20 મે 20/10/1872 હવે આપણે ક્વિકલી હવે બે જ બાકી છે અને પૂરા કરી નાખીએ નીલ કિનોક છે આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર થતો થતો રહી ગયો બિચારો લેબરનો નીલ કિનોકની કુંડળી છે 7 અને જન્મ સંખ્યા 28/3/42 એનો ચંદ્ર કેટલા આવ્યો 16/43 છે 43 નીલ કિનોક નો બરાબર આપણે આપણે એ છે ને ઓકે 16/43 પ્રમાણે લો બાકી આપણે એને ખેંચીને સુધારો કર્યો છે પણ આપણે 17/15 છે સુધારો કરેલો છે જુઓ કરેક્શન ઓકે હવે બાકીના આપણે કરતા નથી મને લાગે છે કે તમને બધાને થિયરી સમજી ગઈ કે ના સમજી ગઈ દશાઓ કાઢતો આવડી ગયું કે ના આવડ્યું હોય હા બાકી બધું એમને ઉમેરવાનું છે એ પ્રમાણે એ કાઢવાની છે તો ધીરે ધીરે રિવિઝન હવે તમને મેં બે તમને મેં બે વેસ્ટર્નના ચાર્ટ મોકલ્યા હતા બે ચાર્ટ વેસ્ટર્નના મોકલ્યા હતા આ બધી મહેનત શું કરવા કરીએ છીએ તમે અહીંયા આગળ રાહુ કેતુ કાલ સદુપયોગ થયો એની વિધિના 2 લાખ થશે રૂપિયા એટલા માટે નથી આવતા આ છેતરપિંડી ચોખ્ખી રાહુ કેતુ છે જ નહીં કોઈ જગ્યાએ દુનિયામાં જ્યોતિષના કોઈ પણ પુસ્તકમાં પાછળથી આ બધું અંદર ઘૂસાડેલું છે પૈસા લેવા માટે કમાવા માટે બીજી વાત સમજો કોઈ પણ નથી કહેતા કાલ સર્પયોગ છે એની વિધિ કરવી પડશે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય અને ઉપર આખું બ્લેન્ક રહે તો એને કાલ સર્પયોગ કહેવાય દર્પણ મેં તને જોયો નહોતો હમણાં જોયો દર્શન થયા શંકરામ મહારાજના જેમ દર્શન કરવા જાય ને એમ આનંદ થયો હવે તમે જુઓ કે કાલ સર્પયોગની વિધિને નામે કશું નથી ઘણાને ચેલેન્જ આપણે આપી છે મેં ઘણા આર્ટિકલ્સ લખ્યા છે અને અને જ્યોતિષ યોગ દર્શન મેં લખ્યું છે માટે સારું છે એમ નહીં એના જેવું કોઈ પુસ્તક હજુ સુધી બહાર નથી પડ્યું યોગમાં યોગ માટે 1 ઓફ ધ બેસ્ટ પુસ્તક આજે ઇન્ડિયામાં વખણાય છે તે એની અંદર કાલ સર્પયોગ ઉપર આપેલું છે વાંચી જજો અને કોઈ દિવસ છેતરાશો નહીં અને કોઈ દિવસ કોઈને છેતરશો નહીં છે જ નહીં અને કોઈ એમ કે એ ઘરાક કદાચ તમારી પાસે જશે કારણ કે ઘરાક છે જ્યાં સુધી એનું ખિસ્સું ખાલી નહીં થાય દર્પણ જેવો જઈને 25,000 નહીં આપી આવે ત્યાં સુધી એને ચેન નહીં પડે સાચી વાત છે દર્પણ તમે જુઓ કાલ સર્પયોગ ઉપર રોજ આપણે ગમે એટલા લેક્ચર આપીએ છીએ છતાં ઘણા પૈસા આપવા જવાનો છે અને લેવા વાળા એને ઊંધો પાડવાના છે છે જ નહીં અહીંયા આગળ ગુજરાત સમાચારમાં સેન્ટર પેજમાં મેં 9 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા 4 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હતા હજુ ચાર વર્યા મારી પાસે કે ભાઈ કાલ સર્પયોગ નથી અને કદાચ હોય તો શું એનો જવાબ પણ એમાં આપેલો છે આ બુકમાં
કે માની લો કે નથી, પણ છતો કોઈ એમ માને ચડો ભાઈ છે તો શું, એનો જવાબ પણ છે. પણ આ ભૂત પ્રેત અને મોટામાં મોટો દોષ પિતૃદોષ, મારા બાપ નો બાપ મારો દાદો મને નડે, અરે અરે એ કઈ લોજિક કયું આવ્યું? આપણા વડવાઓને શું રાખ્યું તું તઈ તમને? આપણે આપણા છોકરાને દુશ્મન છીએ? આપણે આપણા છોકરાને કેવી રીતે સાચવીએ છીએ? તો આપણો બાપ આપણને કેવી રીતે સાચવે? તો આપણો દાદો હોય તો આપણને કેવી રીતે સાચવે? તો આ જે આવા આવા ધતિંગો જે ચાલે છે, આ છોકરીઓ એ જ ક્વેશ્ચન લઈને આવી. મેં કોઈ અહીંયા આગળ એ જ બધું જાણવાનું નહીં મળે, એવી વિધિ આપણી પાસે છે નહીં. નહીં તો આ પીએ પટેલ આખા બંગલો ના બનાવે, પણ ક્વિન્સને પણ પેલેસ જ ખરીદી લે બકિંગહામ પેલેસ જ ખરીદી લે. તમને મેં મેડોનાની કુંડલી મોકલી આપી હતી, અને બીજી કુંડલી મેં મોકલી આપી જીમી કાર્ટરની. કેમ? હવે કેમનો સવાલ તમને જવાબ આપી દઉં, સાંભળો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેમ વે. આપણે જે જ્યોતિષ શીખીએ છીએ એ ચિરાચાલુ, ફક્ત ગુજરાત પૂરતું, ફક્ત ઇન્ડિયા પૂરતું નથી. આખી દુનિયાનો જો જન્મની સાથે ચાલવું હોય, એક નોર્વેમાં જન્મેલો કોઈ મહાન પુરુષ હોય એની કુંડલી આપણે બનાવવાની હોય, એનું ડિસ્કશન કરવાનું હોય, તો તમે બનાવી શકો, ડિસ્કશન કરી શકો. ઘણી વખત તમારે જાતે કરવું ના હોય અને કંઈક રશિયનની કુંડલી તમારા હાથમાં આવે, તો તમે ઇઝીલી તમારી સ્ટાઇલથી ભારતીય કુંડલીમાં કન્વર્ટ કરી શકો. એ ક્યારે બને કે તમને ગ્રહોના કે રાશિઓના ચિહ્નો યાદ હોય. એ લોકો બધા ચિહ્નો વાપરે છે. ચિહ્ન એ છે ને યુનિવર્સલ છે. સન માટે તમે રાઉન્ડ કરીને ટપ્પુ કરીને સન જ છે. રશિયન ભાષામાં પણ એ જ છે, જર્મનમાં પણ એ જ છે, ફ્રેન્ચમાં પણ એ જ છે. અને જો આપણે એ સિસ્ટમથી જો ટેવાઈએ તો તમે ઇઝીલી જન્મ કુંડળી આપણામાં ટ્રાન્સફર કરો, ચંદ્ર શોધીને અહીના શોધીને બાદ કરો અને આપણો ચંદ્ર કાઢો. હમણાં જ બતાવ્યું એમ દશા સિસ્ટમ શોધી કાઢો, આગળ દશાઓ કાઢો, અત્યારે કઈ દશામાં છે એ શોધો અને પ્રેડિક્શન આપો. પીએ પટેલ એ જ કરે છે. માર્ગરેટ થેચરની પાસે ગયા નહોતા કે ભાઈ તારી જન્મ તારીખ કઈ છે? મારી બુકોમાં કેટલાય બી કુંડલીઓ છે, શોધવા ગયા હતા? ઘણા પુસ્તકો છે દુનિયામાં, એમાંથી ડિટેલ્સ મળી રહ્યા છે. સમજો તમે, એટલા માટે તમને બે સેમ્પલ મોકલ્યા કે ભાઈ આને હું દરેકને અને ભાઈ કુંડલી આમ રાઉન્ડમાં, રાઉન્ડની કુંડલી મેં સમજાવી હતી તમને, લોકોને શરૂઆતમાં જ સમજાવી હતી કે આપણે ત્રણ ચાર પ્રકારની કુંડળીઓ બનાવીએ છીએ. ત્રણ ચાર પ્રકાર એટલે શું? પેટર્ન. આ પેટર્ન કઈ છે? આ ડિઝાઇન કઈ છે? આપણે ચોરસ માટે વયા છીએ, નોર્થ ઇન્ડિયા, ગુજરાત એ નોર્થ સ્ટ્રીટ કહેવાયેલા છે, એટલે નોર્થની કુંડળીઓ એને બહુ ઇઝી પડે ગણવામાં. ઓકે, તમે 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 તમારી રીતે કરો, પણ આ ધોરિયાઓને આપો, રશિયનને આપો, અમેરિકનને આપો, બ્રિટિશ એસ્ટ્રોલોજરને આપો, તો એને તો કશું નહીં ખબર પડે. કેમ? કે એ રાઉન્ડ સર્કલમાં કુંડલી બનાવે છે. અને પહેલી સિસ્ટમ એ જ હતી મેં તમને કહ્યું હતું, સમજાવ્યું હતું પણ ખરું, કે આપણું લગ્ન છેક આપણી આંખો સામેથી થાય, છેક ઉપર હોય, ઉપલા ખાનાને આપણે લગ્ન ગણીએ. આ લોકો રાઈટ હેન્ડ સાઈડે ગણાય, રાઈટ હેન્ડ સાઈડે એ એસ ટી લખે,
આમ બે હાથ પોરા કરીએ આપણે. આ સાઈડે એક રાઉન્ડ, આ સાઈડે પહેલી બાજુ તમે જુઓ મારી સામે જે બેઠો દમણી, તમારી સાઈડે રાઈટ હેન્ડ સાઈડ એસેન્ડન્ટ લખો, એ પહેલું હાઉસ થયું. એની એક્ઝેક્ટ સામે સેવન્થ આવે, એની સામે નીચે આવે ફોર્થ આવે, અને એની છેક ઉપર આવે ટેન્થ આવે. ફર્સ્ટ આવે, પછી નીચે ફોર આવે, એની એક્ઝેક્ટ સામે સેવન આવે, સામે ટેન આવે. આ એક સિસ્ટમ છે લોકોની. થોડી ટેવ પાડો તો એ પણ આવડશે તમને. અને પછી નિશાનીઓ મૂકે, રાશિની નિશાનીઓ મૂકે, ગ્રહોની નિશાનીઓ મૂકે. બસ પતી ગઈ. તમારે શું જોઈએ છે? એસેન્ડન્ટ. બીજું શું જોઈએ છે? સ્પષ્ટ ગ્રહો. બીજું શું જોઈએ છે? કશું નથી જોઈતું તમારે. એસેન્ડન્ટની ડિગ્રીમાંથી કઈ સાલમાં જન્મ છે? 1945માં. 1945માં અહીંનો શું ટેબલ છે? છે 22 કે 23 જે છે એને બાદ કરો. આપણે ઇન્ડિયન જન્મ લગ્ન આવી ગયું સૂર્ય, તો એમાં એણે સાઈનો વાપરેલી છે. ધ્યાન ના રાખો તો ભૂલ પણ કરો તો સાઈનો. મેડોનાની મેં મોકલી, બીજી મોકલી જીમી કાર્ટરની. જીમી કાર્ટર અમેરિકાનો પ્રખ્યાત પ્રેસિડેન્ટ બની ગયો. જીમી કાર્ટર અમેરિકાનો મહાન પ્રખ્યાત પ્રેસિડેન્ટ બની ગયો. તો બે કુંડલી મોકલી, એ લોકોની સ્ટાઇલમાં મોકલી. એ લોકોની સ્ટાઇલમાં છે એટલે આપણે શું ગભરાવાનું નથી, આપણે બહાદુર છીએ. તો શું કર્યું કે એનો એસેન્ડન્ટ છે. કદાચ તમે ધ્યાન નહીં રાખ્યું હોય, કારણ કે બધું કામ મારે ઉપર જ છોડી દઉં છો તમે લોકો બધા. તો જુઓ તમે, તમારી પાસે હોય તો, કે મડોરાની કુંડલી અને ન હોય તો પણ એક પેપર ઉપર લખો, લખાવ્યું પ્રમાણે, કે એનો એસેન્ડન્ટ છે 8-14 કન્યા, 0-8-14 કન્યા. મેડોનાનો ઈસ્ટમાં એ એસેન્ડ જોશો તમે, 0-8 કન્યા રાશિની નિશાની અને 14 છે. હવે મેડોનાની જન્મ તારીખ લખો, 16-8-58. પછી ચેક કરી લેજો કુંડળી બરાબર, પાછા એ ભાણે માટે નહીં રાખતા ચેક કરવાનું. 16-8-58 અને અહીંના છે 58-23-17. તો 8 અને 14માંથી 23 અને 17 બાદ કરો એસેન્ડન્ટમાંથી, તો 14-57 લીઓ લખી નાખો. ગણતરી ના કરશો, મારી ભૂલ હોય પછી સુધાર લેજો પાછળથી. એનો સન છે 23-06 લીઓ. એનો સૂર્ય 23-06 લીઓમાં છે. એમાંથી 23-17 બાદ કરો, 29-49 કેન્સર, 29-49 કેન્સર. એનો મૂન જુઓ 11-32 કન્યા રાશિમાં છે. કન્યા, એનો મૂન 11-32 કન્યા રાશિમાં છે. 23-17 બાદ કરો, 18-15 લીઓમાં આવશે. એનો બુધ 05-39 કન્યા, 05-39 કન્યા. એમાં 23-17 બાદ કરો, 12-22 સિંહ રાશિ લ્યો, 12-22 લ્યો.